યાડમાં ખેડૂતો ખરીદી બંધ કરી માર્કેટને તાળાબંધી કરી હતી કોઈ પણ અધિકારી હાજર ન રહેતા ખેડૂતો રોષે ભરાયા મગફળીની ઠેકાના ભાવે જ્યારથી ખરીદી શરૂ કરાય છે ત્યારથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે વારંવાર બારદાનનો અભાવ જોવા મળે છે અને ખેડૂતોની મગફળી પણ તલાટી નથી ત્યારે ત્રણ ત્રણ દિવસ સુધી ખેડૂતોને માર્કેટ યાર્ડમાં બેસી રહેવું પડે છે અને ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોને ટ્રેક્ટરનું ભાડું પણ મોંઘું પડી રહ્યું છે ગત રાત્રિના પણ આ જ મામલે ખેડૂતોએ હોબાળો કર્યો હતો અને અધિકારીએ શટર બંધ કરી પલાયન થઈ ગયા હતા ત્યારે આજે અધિકારીઓ ન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળે પરમદાર સોમવાર પહેલાના શનિવારના મેસેજ જે આવ્યા છે એ લોકો ટ્રેક્ટર સોમવારનો સેમ્પલ લીધેલો પડી રહ્યો છું અધિકારીઓને પૂછીએ તો કીશું બારદોન નથી બીજી વાત તો સ્ટાફ પૂરતો રહેતો નથી આજે બાર વાગ્યા છે બાર વાગ્યા સુધી ચાલુ નથી થયું તો આનું કારણ હું ખેડૂતો રન કરવાના મગફળી લેવાની કે ના લેવાની ત્રણ ભાડા લઈને પંદરસો રૂપિયા રોજનું ભાડું કોણ આપશે આ ખેડૂત ભોગવશે કે કોઈ સરકાર આ લે આજે પંદર તારીખથી મગફળી તોડવાની ચાલુ કરી છે તો મગફળીને આજે છઠ્ઠી તારીખથી તો કોઈનું પેમેન્ટ નથી આવતું તો ખેડૂત ખાતર ક્યાંથી થી એનો ખર્ચો ટ્રેક્ટર ક્યાંથી આપશે આ સરકાર કઈ રીતના અમરા વચ્ચે જીતુ વાઘાણી આવ્યા હતા દલપુર

એનું મારું પૂછવું છે નું ભાડું તો અને ત્રણ દિવસથી ખેડૂત જે અહીંયા છે એમનું જમવાનું શું અને જે ટ્રેક્ટર લઈને આ એના ડ્રાઈવરનું જમવાનું આપવું પડે છે તો એના પાસે રહે શું ખેડૂત જોડે પહેલા પ્રથમ તો એ છે અને બાર વાગ્યા પછી ચાલુ કર્યું છે અને અત્યારે પૂછ્યું કે બાર ધન નહોતો તો આનું શું પ્રશ્ન કરું છું સરકાર ઉપર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હાર્દિક પટેલ હિંમતનગર સાબરકાંઠા